जय भीम, जो कि हूँ सामाजिक कार्यकर मनसुख भाई गोविंद भाई राठौड़ चोटीलाना जे दिनेश भाई राठौड़ जी हमें कीर्तिदान देथा हारे मित्र बनवा गया था। हमें कीर्ति देथा ना मित्र हो बीजू केम के भुवान आवा बधा चीटरो होय एना मित्र होय कीर्ति देथा ना केम के गढ़वी छे जेवा तेवा अरे दोस्ती न कराय केम के मित्र ऐसा कीजिए के जेने ढाल सरीका होय जेने खुशामत करी न खावे आवा डुगलियान आवा आना मित्र होय धवल भुवान मित्र कर्यो तो एक बाजु माताजी ना विरोध करन जाति प्रथा वाला मानसो जो के गढ़वी के चारण ई नबड़ी कोम ज्ञाति थी कोई दी एवं राखता नहीं अने कोई ज्ञाति नबड़ी होती नहीं बंधारण में बधाए अधिकार आप्यो छे કે તમે તમારી જાતથી મહાન થઈને ફરતા હો તો એ ખોટી મેટર છે। હમણાં ઓલા કંઈક માતાજીનો ભગત હતો એને ભાઈએ પર્દાફાશ કર્યો કે માતાજીના લુગડા પહેરે, કાલથી હું મોગલમાનના લુગડા પહેરું તું મારી સામે પડશે જી, કેમ કે એ પાત્ર બધાય ભજવી શકે એમાં કાંઈ ન હોય, ચીટિંગ કર્યું હોય કોઈના પૈસા લીધા હોય તો બરાબર છે, બાકી મોગલમાનો એ હું પહેરી શકું, હું છે ને ઘણા ઠેકાણે મારે પહેરવો નથી, પણ હવે કંઈક મારે કાગ બાપુની ઘોડે કંઈક મારે વે પહેરી નાચવું તો જોયે જ એવું આ કીર્તિ દેતાને મારે દેખાડવું જ જોવો કે આ વેહ પહેરાય કે નહીં એમ। બધા આભૂષણો છે કોઈ પણ વ્યક્તિ પહેરી શકે, જોગીદાસ ખુમાણનું પાત્ર અમે લઈ શકી, અમે ભાવનગર મહારાજાનું પાત્ર પણ લઈ શકી, કેમ કે એ બધી છે ને માણસના ઇતિહાસ ઉજાગર કરવા માટે થઈ અને જેની નૃત્ય કલા હોય એ કરી શકતા હોય છે। પણ જે ચોટીલાના દિનેશભાઈ રાઠોડ છે એને કીર્તિ દેતાને ફોન કર્યો તો મનસુખભાઈએ શું કામ કર્યા છે, મનસુખભાઈ શું કરે છે, અમારે સમાજમાં આવ્યા હતા બે બાયુ રેખવા રાખવાની વાતો કરી હતી, તો કીર્તિભાઈ એ ઓડિયો વાયરલ કર્યો હતો તો એ જે વાત કરનાર હતો ને એમાં એવું કર્યું હોય તેનો વિડીયો માંગવો જોઈએ કે ભાઈ મનસુખભાઈએ જે કર્યું હોય એનો વિડીયો એકાદો મને દે ને, એનું રેકોર્ડ રજૂ કરવું જોઈએ। ખાલી તું ગઢવી થઈને રખડે પણ તું ડૂગલો કેવા કે તને એટલી જ ભાન હોવી જોઈએ ને કે સિંગલ ઓડિયો મૂકો એની વેલ્યુ ન હોય, અને આજે જે તારો મિત્ર ચોટીલાનો દિનેશ રાઠોડ એને જે ભાઈ ધનજીભાઈ વીરાભાઈ પરમાર એની બાયુ પાસેથી ડોક્યુમેન્ટ લઈ ગયો અને લોન ઉપાડ લીધી અને ચીટિંગ કર્યું એની એફઆઈઆર પણ ચોટીલામાં થઈ છે અને હાલ નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા ઉપર એનો કેસ પણ ચાલુ છે। હવે આ ઓડિયો સાંભળી લે કીર્તિ દેતા તે કેવા મિત્ર ગોતજને કેના વિડિયા મુકાય, વિડિયા મળદ માણાના મુકાય કે એમાં દમ વધે, ધણા 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 કર્યા કરે પણ તને કાંઈ બોલતા ખાલી ગઢવી નહીં, કોઈ બોલતા આવડે પણ તું ગઢવી નથી, કોઈ દી વિચાર્યા વગેરેનું કે જેમાં દમ ન હોય એવાના વિડીયા મૂકવાના જ ન હોય। હવે મનસુખ ગોવિંદાજ કીર્તિ દેતા વિડીયો મૂકે છે, હવે તારો મિત્ર દિનેશ રાઠોડ ચોટીલામાં મફતિયા ભરામાં રહે છે, સાંભળી લે ઓડિયો જેમાં એવિડન્સ પણ જોઈ લીજે, જે ફરિયાદી અને દિનેશ આરોપી જે હતો એને સાંભળી લે ભાઈ કીર્તિ દેતા, પછી બધે ભૂવા પરડાના પર્દાફાશ કરજે, પછી અમારી સેવાના વિરોધી એકાદો ગોજજે, હવે આ વિરોધી ન કહેવાય આ ચીટરીઓ હતો તારો મિત્ર તે ઓડિયો હવે ડિલેટ કરતો નહીં, વિડીયો તો કેટલો સારો માણસ છે ને, એટલે મારા સ્વયંસેવક મિત્રો કીર્તિ દેતામાં વિડીયો ચડાવ્યો છે ને એ આ રાઠોડ સાંભળી લીજો ભાઈ દિનેશ રાઠોડ, જોકે એને રાઠોડ લખાવ્યું છે પણ એ કદાચ લોહી ફેર હોય કે જેનું વિયારણ નબળું હોય, આ તો રાઠોડ તો કોઈ પણ લખાવી શકે, પણ જેની જેના મા બાપ ઉજળા હોય એ કોઈ દી આવી પિક્ચરમાં પડે નહીં, અને કોઈ દી આગેવાનોને બદનામ કરવા કે એ બધી વસ્તુ છે ને એ તારા માટે ખોટું છે, ને હવે આજ તારો સિસોડામાં આવી ગયો છે દિનેશ રાઠોડના કીર્તિ દેતા બે, સાંભળી લ્યો ઓડિયો, જય ભીમ નમો બુદ્ધાય। હેલો હેલો મનસુખભાઈ બોલો, હું ધનજીભાઈ પરમાર બોલું, ક્યાં ગામ તમે? ચોટીલા છે ગામ, મારું પિયાવા, પિયાવા ચોટીલાનું પિયાવા, હા બોલો બોલો ભાઈ। એ મારે પ્રશ્ન એવો હતો કે આપણને વાત મળી ને, એવો પ્રશ્ન હતો, પેલા જણે ભાઈ હતા ને દિનેશભાઈ નાથાભાઈ રાઠોડ, મારું છે હા, ક્યાં ગામના? આપડે એમ કે આપડે કાર્યકર થાય છે તો આપડે સારું આગળ હાલે, તે આવે ઓલે 500 રૂપિયા લેવા જે દે, એટલે આપડે એને દેતા હતા કે ભાઈ આવ્યો આપડે બાબા સાહેબ નો વપરાય છે ને,
પછી માથે અમારી પાસે વિશ્વાએ ઘાત કર્યો એ ડોક્યુમેન્ટ અમારા લઈ ગયા. પાસબુક ને આધાર કાર્ડ ને ફોટા ને એવું લઈ જાય વ્યક્તિ. દિનેશભાઈ આખું નામ છે? દિનેશભાઈ નાથાભાઈ. દિનેશ નાથા એટલે ઈ તો એક આવલા કીર્તિદાન દેથારી મારા વિરુદ્ધ માં બોલતો તો ઈ નહીં ને? ઈ તો આપણને કઈ ખ્યાલ ન હોય બરાબર. ખબર પડે કે આ તો લોન થઈ ગયું આપણે માથે. મેં કેસ કર્યો એફઆર ફાડે એમ તો, પણ હપ્તા વાળા રહ્યા એમને ડ્રાઈવર રાખતા હતા. કઈ વાંધો નહીં, પછી એમ પોલીસ સ્ટેશન જાય કેસ કર્યો ને એફઆર ફાડી વાળી. પણ હજી અમારો કેસ પીટવા નથી, અમારે ચાલુ છે. એટલે કીધું આ ભાઈ તમે કઈ રીતનું અમારે સહી સિક્કા કે એવું કોઈ કઈ ચીજ અમે કરી નથી. કોઈ એક વ્યક્તિ ની અમારી કોઈ ની સહી છે નહીં. લોન અમારા નામ ની થઈ ગઈ, મોટરસાયકલ ઉપડી જાય હીરો હોન્ડા ફાઇનાન્સ માંથી. કઈ જગ્યાએ થી હોન્ડા ઉપાડ્યા ઈ ખ્યાલ નથી બરાબર. હવે અમારી બાઈ એ પોતાએ જોઈ નથી ઓફિસ ક્યાં હોન્ડા મળે છે શું થાય છે બરાબર. બાઈ નામ ઉપર ના હોન્ડા યા દિનેશ રાઠોડ એવું કહ્યું છે. હા આપણો આપણો માણસ છે. વૈશ્વાઘાત ક્યારે થાય? ઈ દિનેશ રાઠોડ એક ચોટીલામાં છે ને, કીર્તિ દેથામાં મારી વિરુદ્ધ એક બોલતો તો ઈવડો ઈ દિનિયો નથી ને. હવે ઈ રાઠોડ હતા ઈ મને નથી ખબર ભાઈ, ચોટીલા નો હતો ને મારી વિરુદ્ધ માં છે ને કીર્તિ દેથા એ વાતો કરતો લગભગ. તો ઈ આજ છે નીચો એવો માણસ છે ભાઈ, હું ઓળખું નહીં, મને છે ને ઈ નથી ખ્યાલ. હા પણ એને છે ને કીર્તિ દેથા માં કેતો તો મનસુખભાઈ રાઠોડ આમ છે ને આવું છે ને એવું કઈક ભળવાયું કરતો તો. ઈ ન્યા નો જ છે અને અમારે રાઠોડ નું જ કેતો તો, પણ મને તો ઈ રાઠોડ ના પેટ નો એવું લાગતું નથી. તો મેં કીધું, મેં તો ને આ લગન કીધું તું, આપણે એવું કીધું કે ભાઈ કોરોનો હતો બરાબર, કદાચ તે એમ કીધું હોત કે ભાઈ મારી આગળ પાંચ મણ દાણા મને ધનાભાઈ તમે આપો ધનજીભાઈ, તો અમે બધા છે ને તને દાણા દે. તારા છોકરા ભૂખ્યા હોત તો અમે તને દાણા દેત, હટાણું લઈ દેત બરાબર, તો તારે અમારી ઉપર આ વિશ્વાસઘાત નતો કરવો. આપણે અહીંયા નઈ પોલીસ સ્ટેશન માં કીધું તું તારે પાંચ દસ મણ દાણા ની જરૂર હતી, છોકરા પૂછી રહેતા બાયડી છોકરા, તો તારે અમને કેવું કે ભાઈ મારે આ રીતની તબલ છે, તો અમને કઈ અમે આટલા જણા મરી ન જાત, મણ મણ દાણા કરત ને તો સાત આઠ મણ દાણા તો થઈ જાત, મહિના રોટલા તમે કરી દેત, હટાણું કરી દેત, બીજું બોલ. એટલે એને કા નતું કરવું, ખોટા રેકોર્ડ ઉભા કરીને લોન લઈ લીધી એમ કર્યું ને? હા હા બરાબર. કેટલા ની લોન લીધી? સાત આઠ જણા છીએ. એના મોબાઈલ નંબર છે આપડા? ના એના મોબાઈલ નંબર તો અમારે એની ભેગો અમે તોડી નાખ્યું છે, કટિંગ કરી નાખ્યું છે બરાબર. એટલે મોબાઈલ નંબર જોતા હોય તો ક્યાંક મળી જાય આપણને, મળી જાય ને. તો પાછું અમારું ભાઈ હું છે ને સિંગલ રેકોર્ડિંગ મૂકતો નથી, એનો ફોટો, એનો ફોટો તમારે ગોત દેવો પડશે. ફોટો એનો ન હોય તો પણ નામ, પણ ફોટો હોય ને તો વધારે સારું. એટલે આ માણસો સમાજના ને સમાજના કાર્ય કરતા બંધ થઈ જાય, અને ઈ અમારે પાછું એને ફોન કરવો પડે. શું છે કે ફોન કરીને ઈ વસ્તુ સાબિત કરવી પડે. હા હા એટલે અમારું કામ એવું છે સાહેબ કે એનો સાબિત કરી અને રોડે ચડાવીને લાવવાનું. હા હા એના નંબર આપણે કીર્તિદાન દેથા વાત કરતો હતો ને ઈ, એવું મારું માનવું છે. કેમ કે તમે કયો ને એનું નામ દિનેશ રાઠોડ છે. એટલે મનસુખભાઈ અમે લોન કોઈ કરી નથી મોટરસાયકલ ની બરાબર. હવે અમે હતા અભણમાં, આપણને ખબર નથી કે કેવી રીતે લોન થાય છે શું થાય છે બરાબર. આપણે નથી ક્યાંય સહી સિક્કા માંગ્યા, ખાલી આટલા આધાર પુરાવો નહીં દીધો, એમાં એને લોન ઉકેલી નાખ્યું. એમ નહીં એની માત પર તમે કેસ કર્યો?
હા કેસ કર્યો, એફઆઈઆર ફાડી લે, અમારે નકલ છે. હા તો એફઆઈઆર ની નકલ મને WhatsApp માં મોકલવીજો. હા હા કેમ કે એવિડન્સ તરીકે પુરાવા વગરનું એ કઈ કામ કરતો નથી. મારી પાસે મારા જેટલા ઓડિયો YouTube માં છે ને ભાઈ, એવિડન્સ અને પુરાવા વાળા કીર્તિ દત્તા પણ પણ આ ઈ જ ભળવો હોય છે તો ઈ ખરેખરો કલા હતો તો મારે હારો સિસોડો આવ્યો. હું મારે મનસુખ ભાઈ અમારે એક જ નક્કી, અમારે અમને મુસીબત થોડીક આવી હતી, મારે લોન કરી દીધી. કારણ કે ઓલે બહેરા લોન આપે છે ને 65,000 ના હપ્તા પછી ભર્યા રાખવાના, એટલે મેં કીધું હવે લોન આપે ને તો હું લઈ લઉં. ત્યાં લોન કરવા ગયો, તમારે લોન કે તમારે નહીં થાય. મેં કી રીતે તો કે તમારે લોન એ રીતે ન થાય કે આમાં તમારી લોન બોલે છે. મેં કીધું સાહેબ અમારી ઉપર હા ફોર્ટ થઈ ગયો તો અમારી ઉપર છેતરપિંડી થઈ ગઈ છે, એ વાત થાય છે તમારી લ્યો. એમને ઈવડા આવડા દિનેશ રાઠોડ મત પછી તમે એફઆઈઆર કરી હતી? ઓલા ભાઈ કોક છે ને આપડે, ઓલા ખીમ સૂર્યા કોક છે, એન પાકોક ની પાડ લ્યો ને. હાલો એને હાલો જોઈ કહું, હાલો જાઓ. મારો મિત્ર છે ખીમ સૂર્યા ભાઈ કોક છે, પણ નામ મને ભૂલાઈ ગયું પાછું અટાણ. ધનજીભાઈ વીરાભાઈ પરમાર, રામ પિયાવા, ગામ પિયાવા, હા ચોટીલા અટન રહું છું. હાલ રહેવાનું ચોટીલા? ચોટીલા કઈ જગ્યાએ? મફતિયા પરમ. હા ચોટીલા મફતિયા પરમ. હા ચોટીલા મફતિયા પરમ. હા હેલો, નામ બોલો ભાઈ ને, મોબાઈલ નંબર લખી દો. હાલો એ તમને મોબાઈલ નંબર લખાઈ દો. તમે મને આ ભાઈ નો ફોટો, એફઆઈઆર ની નકલ ના આવડા આવડા દિનેશ રાઠોડ નો ફોટો મોકલો આપડે પડવાનો. ઈ ઈવડો ઈ છે, મારે બરોબર નો સિસોડા માં આવ્યો બાપા. ઈ છે ને ઈ હમણાં કીર્તિ દેતા પા કેતો તો મનસુખભાઈ આમ કર્યું, એને બે બાયું રાખવાનું કીધું, ફલાણું કીધું, તારી માના વર્તારે પેલા પુરાવા દેવા એને કઈ ખૂટેલ ના. ઈ રાઠોડ ના પેટ નો જ નહીં, માને જરીક હોય તો પૂછી લેજો ને કે આ રાઠોડ નો છે. હવે ઈ તો મેં ને રૂબરૂબા કીધું તું પોલીસ સ્ટેશન માં, બરાબર. મેં કીધું તું એનો થાય છે જ ને એવું મને દેખાણું, બરાબર. અમારા રાઠોડ માં આવા ભળવા નો થાય કોઈ દી, તમને કહી દઉં. કેમ કે અમે અમરથી રાઠોડ ની કટારી માયલા છીએ, તમે સમજ્યા? મને એવું કીધું, મેં કે મેં તો ફાવે એવું બોલી નાખ્યો તો પણ મળે તો. અમારા રાઠોડ માં નિરલભાઈ થઈ ગયા, હા એને કીધું કે એવા નર રે એ પૂરા મળે તો રાવું રેડીએ રેજી રે રે. હા એમ છે બાપા, ના ના રેડી રેડી એવા દૂધ રે એ સાકર થી ધોયા કોયલા રે જી, એ બોલા કોયલા એ જ કદી ઉજળા નવ થાય મારી બેની રે, એવા નર એ પૂરા મળે તો રાવું રેડીએ રે. લાવો લાવો આપડા ભરવાના નંબર દિયો મને આલો કાયકા. હા હા હા, અને કીર્તિ દેતા ને કહું ભરવા, તને આવા સોરસ જડે છે, તને હારો માણા નો જડ્યો. કીર્તિ દેતા ભુવાના પડતા પાછ પડી ને, જે માણસ ની પાસે હારો માણા હોય ને ઈ કોઈ તમને કહું સમાજ ના ભડવાઈ માં કોઈ દી પડે નહીં. અને સમાજ ની કોઈ ગદ્દારી કરવા નીકળ્યો ની આપડી સમાજ નો ભડવો જોઈએ, તમારે યાદ કરી લીજો. એટલે ગદ્દારી તો કેવી રીતે આપણે તમે આપણે ધારો જો મારે હું તમને કહું હારા એક સમાજ વતી હું તમને આ અત્યારે છે ને આ દિનેશ રહ્યો ને આ તમે પણ ફોન કર્યો ને કદાચ ઈને ભાઈક ફૂટ્યા છે કટાણે આ મારા સિસોડામાં આવ્યો. હા એને મારી ભડવાઈ કરી ઓલા કીર્તિ દેતા પા. હવે આપણે ધારો કે વિશ્વા મારો હોય બધાય ને બરાબર આજુબાજુ વળે ને, અને પછી હું ગમે એ વસ્તુ લેવા જાઉં, ધારો કે તમે મારી બેન ઓળખતા હોય ને ઘરે બરાબર, હું ત્યાં લેવા આવ્યો, મારી બેન ના પાડે ન પાડે ગોતી દો ને ભાઈ. હા હા, અને ઈવડાઈ નું નામ બોલો ભાઈ, આનું લખ્યું ને ભાઈ નું નામ લખ્યું. હવે હામા વાળા લખો, ફેસ છોડીને હામા વાળા લખો. દિને આપડા રાઠોડ નું નામ બોલો. દિનેશભાઈ નાથાભાઈ રાઠોડ, ગામ અજમેર. દિનેશભાઈ નાથાભાઈ રાઠોડ, ગામ અજમેર. હાલ રે ચોટીલા મફતિયા, ગામ અજમેર. હા હાલ રે છે મફતિયા પરા, મે ચોટીલા. હાલ હાલ રે છે રહે મફતિયા પરા,
ચોટીલા ચાલો લઈ તો ભાઈ મેસેજ હાલ હેલો ઓલી એફઆઈઆર ની નકલ ગઈ હતી એનો આવડે રાઠોડ નો ફોટો મોકલો આવડે ભરવાનો બરાબર પણ મેન મુદ્દો શું છે કે ઓલા સસ મારો તો નીકળશે કેમાં મોબાઈલ નંબર માં મોબાઈલ નંબર માં બે વસ્તુ કાલ મોકલાઈ દો કાલે નઈ અત્યારે તમે તો હવાર માં ચડાવી દે વેલો બાપા હા 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 અટણ તમે ખાલી ગોતી દો ને ઈ કોક ને આપડે ઓળખીતા હોય એને કેવાય એટલે મળી જાય હાલો ગોતી નઈ એનો ફોટો કોક ઓળખી તાઈ પર લઈ લ્યો હા 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 ઈ ઈ ફેસબુક માંથી એનું નામ ક્યાં નામની આઈડી હી તો તોય હમણાં જોઈ લેશું ભાઈ ઈ મને આમાં એવી ખબર હોય પણ મને અમે ફેસબુક માં આઈડી માં ફોટો હમણાં એનું લખી દિનેશ રાઠોડ એટલે હમણાં આવે પણ દિનેશ રાઠોડ સાજા આવે હા હા એટલે અમે આને જોયો ન હોય અમે ઓળખતા ન હોય તો ફોટો કેમ નક્કી કરવું આવડો આજ છે હા હા કોક બીજાનો સડાવાઈ જાય તો ખરાબ થાય ને કાંઈ વાંધો ન 10 મિનિટ માં બે મોકલાવ હાલ હા હા હેલો હેલો જય ભીમ ભાઈ જય ભીમ હવે દિનેશ ભાઈ મનસુખભાઈ બોલું બોલો બોલો હા હું મજામાં હું આપણે ક્યારે મુલાકાત કરી હું હમણાં ફ્રી થઈને હાલો હા બોલો દિનેશ ભાઈ મનસુખભાઈ બોલું રામોદ થી હા બોલો હું મજામાં મજા મજા પાણી પાણી બરાબર જ છે કે ઓળખો છો ઓળખું છું રામો દ્વારા મનસુખભાઈ બોલું ઓળખો ઓળખો હવે મેં કીધું ઓલા તમે આપણે ઓલા ભાઈ ધનજીભાઈ વીરાભાઈ પરમાર ના ઓલા કઈક તમે ડોક્યુમેન્ટ એની ઘરવાળી પાસેથી લઈ જઈને લોન ઉપાડી હતી ધનજીભાઈ પાસે ડોક્યુમેન્ટ લેવા ગયો તમે જોયા હતા હા એટલે જ તમને કહું છું તમારી માં ચોટીલામ કેસ થયો હતો ને એ કેસ ચાલુ છે ને કેસ અત્યારે હેન્ડ ઉપર છે હા એટલે ઈ તમે ઓલે એ કેસ હેન્ડ ઉપર છે અને કેસ નો ચુકાદો લગભગ આ તારીખે આવી જાય પણ એટલે ખબર પડી જાય એમ નહીં દિનેશભાઈ આવું કરાય એ એ એ એ કર્યું તો કે નતું કર્યું આ તારીખે આવી જાય ને એટલે ખબર પડી જાય કર્યું તો કોણે કર્યું તું તમે કોણે કર્યું તું દિનેશભાઈ તમે ઓલા ભાઈ પાસે વાતો કરતા તમારી એફઆઈઆર મારી પાસે છે પણ એફઆઈઆર હોય જ છે ને મારી પાસે તમે કેટલા હારા છો તમે ઓલી ભાઈ તો આરોપ છે ભાઈઓ ને આરોપ છે આરોપ તું તારી માને પૂછી લે તું રાઠોડ ના પેટ નો નહીં હો તું તારી માને પૂછ દેવી પૂજક ના પેટ નો હોય તું રાઠોડ ની અટક કાઢ નાખ હરામી અને તું આવું કેતો હતો તારી તારી માં તારો બાપ મરે ને કીર્તિ ને બોલે ભરવાઈ કરી દલાલી કરવા આવ્યો હતો તું હરામી ના પેટ ના આવી જલા